सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बोजन्मच्छदसदृश सोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने हेति जय स्वामी नारायण वाला भक्तों आज शनिवार नी सभा छे कथा वार्ता सिवाय बीजो अन्य पण कार्यक्रम छे एटले आपणे एक नानू चरित्र पोलारपुरना जीवकोरबाई एनो चरित्र एनो श्रवण करवू छे भगवानना भक्तोना चरित्रनु श्रवण करवाथी आपणो आत्मा पावन थाय छे भगवानना भक्तोने भगवानमां केवू हेत हतुं एनो आपणने ख्याल आवे छे ભગવાનના ભક્તોએ ભગવાનમાં કેવી પ્રીતિ કરવી અને ભગવાનના ભક્તોને ભગવાને કેવું સુખ દીધું છે એ ભગવાનના ભક્તોના ચરિત્રનું શ્રવણ કરવાથી આપણને ખબર પડે છે. પોલારપુરના જીવકોરબાઈનું આપણે એક આખ્યાન બહુ ટૂંકું થોડા સમયમાં સાંભળવું છે. ભગવાન સ્વામિનારાયણ વર્ણિવેશે વિચરણ કરતા કરતા સંવત 1855ની સાલમાં ખરડ જિંજર થઈને ભીમનાથના દર્શન કરીને પોલારપુર ગામમાં આવ્યા છે. ભગવાન વર્ણિવેશે વિચરણ કરી રહ્યા છે. હવે વિચરણને પૂર્ણ થવાની ભગવાનને ફક્ત એક જ વર્ષની વાર છે. 1856માં તો મહારાજનું વિચરણ પૂર્ણ થાય છે. મહારાજે ઘરનો ત્યાગ કર્યા પછીના છઠ્ઠા વર્ષે મહારાજ પોલારપુર પહોંચ્યા છે. ગામની બહાર એક વાડી હતી. શ્રીજી મહારાજને ઝાડવા તળાવ નદી પહાડ એકાન ઠેકાનું આ મહારાજને બહુ ગમતું. જ્યાં વસ્તી ઓછી હોય ને ત્યાં મહારાજને ગમતું. વસ્તી ઓછી હોય ત્યાં એટલા માટે ગમતું કે જ્યાં વસ્તી હોય ત્યાં ક્લેશ હોય, વસ્તી જ્યાં ના હોય ત્યાં ક્લેશ ના હોય. વસ્તી જ્યારે વધે ત્યારે જ ક્લેશની શરૂઆત થાય છે. તમે જોજો જે ગામોમાં કેટલાક ગામ એવા છે પરા વિસ્તારના ગામ કે, અને એ ગામડાઓમાં ખાલી બે સ્ટ્રીટ જ હોય, પાંચ ઘર આ બાજુ ને પાંચ ઘર આ બાજુ, કદાચ એમાંથી બે ઘર ત્રણ ઘર વધે અમુક વર્ષો પછી તો 12 ઘરનું ગામ હોય. એ 12 થી 15 ઘરનું ગામ હોય ને ત્યાં સુધી ગામમાં ઝઘડો ના હોય, બિલકુલ ઝઘડો ના હોય. હળી મળીને બધા આમ એકાબીજાના પ્રસંગમાં જતા હોય, આવતા હોય, રહેતા હોય. આજે છે એવા ગામ. પણ પછી ગામ જેમ મોટું થાય ને, આ ફળિયું ઓલું ફળિયું ઓલી ગલી આ ગલી, પછી બધું ચાલુ થાય. જેટલું મોટું ગામ એટલા મોટા ઝઘડા. તમે જુઓ જેટલું મોટું ગામ એટલા મોટા ઝઘડા. એક ગામ એવું છે કાનમ પ્રદેશમાં, ગલીએ ગલી એક એક દાદા છે. ગલીએ ગલી એક ગલીમાં જાઓ એક દાદો, બીજી ગલીમાં જાઓ બીજો દાદો, ત્રીજી ગલીમાં જાઓ ત્રીજો દાદો. વસ્તી વધે ત્યાં ક્લેશ થાય. શ્રીજી મહારાજને વસ્તી વિનાની જગ્યાઓ બહુ ગમતી એટલે મહારાજ
પોલારપુર ગામની અંદર ઝાડવાની ટાઢી સીડી છાયામાં ઢાળ્યું મકાન મહારાજે એક જોયું ને બાજુની અંદર કૂવાનું પાણી જોયું એટલે એ સ્થાનમાં મહારાજને થયું કે રાત અહીં રોકાઈ જવું છે મારે. મહારાજ દૂર પીપળાનું એક ઝાડ હતું એને નીચે મૃગચર્મા પાથરીને બેઠા અને મહારાજ તો એકાગ્ર નાસાગ્ર દ્રષ્ટિ કરીને સ્વસ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. એ સમયે એ જે વાડી હતી એની જે માલિક હતા એની જે સ્ત્રી હતી એનું નામ હતું જીવકોરબાઈ. એને દૂરથી મહારાજને નીલકંઠવડની સ્વરૂપે પીપળાના ઝાડ નીચે બેઠા છે જોયા. ઉપડતી નમની છે આંખો, અધર બિંબનો રંગ છે રાતો, માથે ભૂરી સુવાળી બાંધી જટા, તેજસ્વી મૂર્તિ શોભે છે સદા. ઉપડતી નમની છે આંખો, અધર બિંબનો રંગ છે રાતો, માથે ભૂરી સુવાળી બાંધી જટા, તેજસ્વી મૂર્તિ શોભે છે સદા. નીલકંઠ વર્ણિના તપને કારણે જે નીલકંઠ વર્ણિની આભાને પ્રભા છે એ નીલકંઠ વર્ણિનું ચળકતું ભાલ, નાસાગ્ર દ્રષ્ટિ, એકદમ નાના મુલાયમ ગાલ, મહારાજની નાસિકા, મહારાજની આંખો, મહારાજના અધરબિંબ, આ બધું એ જીવકોરબાએ જોયું અને એનું મન ભગવાનમાં ખેંચાવા લાગ્યું. લોઢું હોય ને એ ચુંબકમાં ખેંચાય, મુમુક્ષુ હોય ને એ ભગવાનમાં ખેંચાય. જે મુમુક્ષુ નથી એનું ક્યારેય ભગવાનમાં ખેંચાણ થતું નથી, જે મુમુક્ષુ નથી એનું ક્યારેય સત્પુરુષમાં ખેંચાણ થતું નથી. મુમુક્ષુનું જ ભગવાન અને સત્પુરુષમાં ખેંચાણ થાય છે, નહીં તો સ્વયં શ્રીજી મહારાજ બેઠા હોય ને તોય પૂછવાવાળા બ્રાહ્મણો હતા, વરતાલથી જાતા હતા, પૂછ્યું તમે ભગવાન કેમ થયા? મહારાજ કે ભાઈ ગાદી ખાલી હતી, બીજી બધી ગાદીઓ ભરેલી હતી, ભગવાનની ખાલી હતી, તમે એની પર બેસી ગયા. તો કે તમે ભગવાન છો એની સાબિતી શું? મહારાજ કે હવે તું માગે એ સાબિતી બોલો, હું તમારી સાબિતી જોઈએ છે. તો આ કે તમે જેને તેને મુંડીને સાધુ કરી દો છો. શ્રીજી મહારાજ કે કામ કરો, સાબિતી તો એક છે, તમે એક કામ કરો, તમે વીસે વીસ જણા સાધુ થઈ જાઓ. ઓલા કે ભાઈ એ તો પ્રોબ્લેમ છે કે તમે આખી પૃથ્વીને મુંડીને સાધુ કરવા માગો છો, આ બધી સૃષ્ટિ ચાલશે કેમ? મહારાજ કે તમે 20 સાધુ થઈ જાઓ, હું તમારા જેવા 20 આ ઝાડ પરથી ઉતારું, હાલો. પેલા ઘર ભેગા થઈ ગયા કે આને તો પૂછવા જેવું જ નથી. મુમુક્ષુ હોય ને તો ભગવાન મનુષ્ય આકારે મળે તોય ખેંચાણ થાય, ભગવાન અર્ચા સ્વરૂપે મળે તોય ખેંચાણ થાય, ભગવાન સંત સ્વરૂપે મળે તોય ખેંચાણ થાય, ભગવાન શાસ્ત્ર સ્વરૂપે મળે તોય ખેંચાણ થાય, અને મુમુક્ષુ ના હોય ને તો કોઈ પણ સ્વરૂપે મળે એનું ખેંચાણ જ ના થાય. જીવકોરબાઈ મુમુક્ષુ છે. ભગવાનને જોયા ત્યાં ભગવાનમાં એનું મન ખેંચાવા લાગ્યું. મૂર્તિ દેખીને હૈયું હેરાય, મૂર્તિ દેખીને હૈયું હેરાય, મૂર્તિ દેખીને હૈયું હેરાય, મૂર્તિ દેખીને હૈયું હેરાય, વાલાનું હે તનૈને વેરાય, વાલાનું હે તનૈને વેરાય, જીવ કોરાનો જીવ ખેંચાય, જીવ કોરાનો જીવ ખેંચાય, જીવ કોરાનો જીવ ખેંચાય, જીવ કોરાનો જીવ ખેંચાય, બાળા જોગીનો મુખ મલકાય, બાળા જોગીનો મુખ મલકાય,
બાળા જોગીનો મુખ મલકાયા, બાળા જોગીનો મુખ મલકાયા, મૂર્તિ દેખીને હૈયું હેરાયા, મૂર્તિ દેખીને હૈયું હેરાયા. જ્યાં જીવકોરબાઈએ આવું જોયું, મહારાજની ભૂખરી જટા માથા ઉપર બાંધેલી છે, નમની કાયા છે, ક્રૂસ શરીર છે, હાડપિંજર દેખાય છે, અને મહારાજ નાસાગ્ર દ્રષ્ટિ રાખીને બેઠા છે. આ જ્યારે જોયું ત્યારે એનું મન ખેંચાનું. એને એમ થયું કે આ મૂર્તિને બસ જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું. એના પતિ હતા જેઠા બનાની. એ જેઠાભાઈ હતા ને, એમના પતિ હતા, એમના સાસુ દેહ મૂકી ગયા હતા થોડા સમય પહેલાં. એનું 12મું અને 13માના લાડવાને બધું કંઈ કર્યું હશે ને, બધા મહેમાનોને બોલાવ્યા હશે. એની અંદર નીલકંઠવણની પધારી ચૂકેલા, એટલે 13મું હતું પોતાની સાસુમાનું. એટલે જેઠાભાઈના આખો આજુબાજુમાંથી પરિવાર આવેલો હતો. જીવકોરબાઈના હૃદયની અંદર એક એવો વિચાર થયો કે આ બાલાજોગી આવ્યા છે ને, તો આને પણ હું મારી સાસુમાનું જે કારજ કરવાનું છે એના લાડવા જમાડું. જો આ બાલાજોગી જમે, કોઈ તપસ્વી સાધુ પુરુષ લાગે છે, મારા સાસુમાનો જીવાત્મા છે એ ભગવાન સુધી પહોંચે. એને જેઠાભાઈને વાત કરી પોતાના પતિને કે પેલા જે વરણી દેખાય છે ને, બહુ તેજસ્વી દેખાય છે. ખબર નહીં ભગવાનની ઈચ્છાથી આજના દિવસે આપણે ઘેર આટલા બધા મહેમાનો આવ્યા છે, તો આ વરણી પણ આવીને બેઠા છે. કદાચ મને એવું લાગે છે તમારી માતા અને મારા સાસુમાં એનું સારું કરવા માટે જ આ રૂપની અંદર ભગવાને આ બાલાજોગીને મોકલ્યા હોય. તો એવું કરીએ, આપણે એને જમાડીએ, તમે એમને બોલાવી લાવો, આપણે એમને જમાડવા છે. એટલે જેઠા ભગત ગયા. જેઠાભાઈ ગજઈ નીલકંઠવાણીને પ્રાર્થના કરી, હાથ જોડ્યા, હાથ જોડીને કીધું કે અમારી વાડીમાં આવો. નીલકંઠવરની વાડી તો ગમતી હતી એટલે ત્યાં ગયા. કૂવાના કાંઠે ઝાડ નીચે ઓટલા પર બેઠા, કૂવામાંથી જાતે સિંચીને પાણી કાઢ્યું, હાથમાં ધોયા. શાલિગ્રામ ભગવાન પોતાની સાથે હતા નીલકંઠવરની સાથે. એને સ્નાન કરાવ્યું, જળપાન કરાવ્યું, પોતે પણ જળ પીધું અને વધેલું જળ પાછું કૂવામાં નાખ્યું. આજે પણ એ કૂવાને પાકો આ જેઠાભાઈના પરિવારે આખો એનો કાંઠો કરાવીને પાકો કૂવો કરાવેલો છે. જેઠાભાઈએ સુખડી આપી ભગવાનને જમવા માટે, 13માની સુખડી પોતાની માની. એ સુખડી શાલિગ્રામને ભગવાને પોતે ધરાવી અને પછી પોતે અંગીકાર કરી. કારજે આવેલા બધાને મહારાજનો પ્રસાદ મળ્યો. જીવકોરબાઈને આ નાનકડા જોગીમાં બહુ પ્રીત લાગી ગઈ. એને ખબર નહીં સવારમાં જ્યારથી વરણીને જોયા છે, એ કંઈ કામ કરવા જાય ને તેને વરણી જ દેખાય. જે કંઈ કામ કરવા જાય એને વરણી જ દેખાય. જે બાજુ જાય એ બાજુ મહારાજ જ દેખાય. એટલે એને કશું સૂઝે જ નહીં. હું કામ કરું, સંકલ્પ કરે તે હવારમાં જે મહારાજને બેઠેલા એવા ને એવા દેખાય. કાંઈક વિચારે તો એ જ દેખાય, કામ કરવા જાય તો એ જ દેખાય, રોટલા ઘડવા જાય તો એ જ દેખાય, લોટ ચાળવા જાય તો એ જ દેખાય. એટલે એ બાઈને એમ થયું મનમાં કે આ બાળાજોગીએ નક્કી કંઈક કામન ટુમન કર્યા છે, હવે આને જાકારો દેવાય તો સારું છે. રાતે જો આ રહી જશે તો ઉપાધિ કરશે. એટલે હવે આને ઘરમાં તો નાખી દીધી છે ગોને, પણ હવે કાઢવી પડશે. આવો વિચાર જીવકોરબાઈને થવા લાગ્યો. કારણ કે એને જ્યાં જોયે ત્યાં એને તો મૂર્તિનો અનુભવ કોઈ દી કર્યો જ નથી. મૂર્તિનો મહિમા આપણે જાણ્યો ના હોય અને જ્યાં જોઈએ ત્યાં મૂર્તિ દેખાવા લાગે તો પાગલ થઈ જઈએ, ગાંડા થઈ જઈએ. મૂર્તિનો મહિમા જાણ્યો નથી ને, એટલે જ્યાં જોઈએ ત્યાં મૂર્તિ જ દેખાય, કશું કામ જ ના થાય. તમે કંઈ પણ કરવા જાઓ મૂર્તિ જ દેખાય. હવે મૂર્તિ જ દેખાય તો કોઈક દેહની ક્રિયા થાય જ નહીં, એવી દશા થઈ જાય, ઉન્મત્ત જેવો થઈ જાય. એટલે તો ઉપશમ દશાની અંદર જે ભગવાનના સંતો ભક્તો જતા રહે છે ત્યારે એમને ખ્યાલ નથી રહેતો એ શું બોલે છે, શું કરે છે, જમે છે કે નથી જમતા, સ્નાન કર્યું છે કે નથી કર્યું, એને ઉપશમ દશા કહેવાય. એવી ઉપશમ દશા ભગવાનની ઈચ્છાથી થાય, ભગવાનની ઈચ્છા થાય ત્યારે થાય. ભગવાનની મૂર્તિ જ બધે જીવકોરબાઈને દેખાવા લાગી. અને પછી જીવકોરબાઈને એમ લાગ્યું, અરે રે,
संध्या थवा आवी पंखियों नो किलकिलाट माड़ा नी अंदर बदे पंखियों छुपावा लाग्या फागनवदनु अंधार्यू धरती ने माथा ऊपर पड़वा लाग्यू अने ए समय जीवकोर बाई ने थयू के आ वर्णी ने आवे अहींथी काढ़वा पड़शे बैठा छे पीपळना वृक्ष नीचे पण ए पीपळना वृक्ष नीचे थी एने आवे अहींथी मोकली देवा पड़शे कारण के आवू तो मने कोई दी थयू ज नथी मैं घना जोग्यो जोया छे પણ એની અંદર જ આપણું મન પરોવાયેલું રહે જ્યાં જોઈએ ત્યાં એ જ દેખાય ઘરમાં જ્યાં દ્રષ્ટિ કરું ત્યાં એ જ દેખાય આવું તો કોઈ દી થયું જ નથી નયનેથી મૂર્તિ ન વખસે જીવ કોરને અજ્ઞાને ડસે નયનેથી મૂર્તિ ન વખસે જીવ કોરને અજ્ઞાને ડસે મૂર્તિ મળી છે બાઈને મોગી સોસ માથા જાતા નથી સોગી મૂર્તિ મળી છે બાઈને મોગી સોસ માથા જતા નથી સોગી જીવકોર બાઈને મૂર્તિ તો મળી છે મોગી નજરની સામે સો સો માથા જાતા પણ જે સસ્તી પડે જો મૂર્તિ મળતી હોય તો એવું ભગવાનનું સ્વરૂપ મળ્યું છે છતાં પણ નજરથી જ્યારે મૂર્તિ ખસતી નથી ને ત્યારે એને શું થઈ જાય છે જીવકોરને અજ્ઞાને ડસે જેમ પેલો સર્પ ડંખ મારતો હોય ને એમ મૂર્તિ જીવકોર બાઈને ડંખ મારે છે સુખ નથી આપતી કારણ કે મૂર્તિનો મહિમા જાણ્યો નથી એટલે સુખ નથી આપતી ભગવાને વચનામૃતમાં એમ કીધું કે ભગવાન જો અચાનક દર્શન આપે રાત્રે અંધારું ઘોર હોય ને આપણે બેડરૂમમાં સૂતા હોઈએ પથારીમાં સૂતા હોઈએ કોઈ હોય નહીં ઘરમાં આપણે એકલા જોઈએ સિંહાસનમાં મહારાજ હોય ને આપણે એકલા હોઈએ અને આપણે સૂતા છીએ ઠંડી ટાઢ છે અને એની અંદર માથે ઓઢીને સૂતા છે અને મહારાજ રાત્રે આમ બે ચાર વખત ખેંચે તો શું થાય 911 શું થાય ભગવાન આમ ખેંચે બે ચાર વખત તો 911 જ થાય ને ભગવાન કંઈ ખખાડે તો 911 જ થાય ને કે કંઈક ઉપાધિ થઈ છે ભગવાન નથી આવતા આપણને ઉઠાડવા એનું કારણ એ છે અથવા તો આપણે આમ હાલ્યા જતા હોઈએ અને અચાનક તેજનો ફુવારો છૂટે અંધારું છે ને તે જ અચાનક આમ પ્રગટ થઈ જાય તો મહારાજ કે ભૂત છે કે શું આવું સમજશે વચનાવદમાં કીધું ભૂત છે કે શું ભગવાનના દર્શન કરવા સહેલા નથી ભગવાનનો અનુભવ કરવો સહેલો નથી ભગવાનની અનુભૂતિ આપણે બધા ઈચ્છીએ છીએ પણ આપણી જ્યાં સુધી લાયકાત અને કેપેસિટી નહીં થાય ત્યાં સુધી ભગવાન અનુભૂતિ નહીં કરાવે અનુભૂતિ કરાવશે કેવી રીતે કરાવશે પરોક્ષ રીતે કોઈ કાર્ય કરીને આપણને અનુભૂતિ કરાવશે જો અશક્ય હતું શક્ય બની ગયું જો આવું હતું ને આવું થયું ને એમાં એવો અનુભવ કરાવશે પણ આમ સીધો આત્મારે ટચ થઈ જાય એવો અનુભવ કરાવવા જાય ને તો ભૂત કે બીજું કંઈક સમજી બેસે એવું થાય કારણ કે મહિમા ના હોય એટલે જીવકોરબાઈને મૂર્તિ ડંખ્યા કરે છે હાંજ પડવા આવી હિંમત ભેગી કરી જીવકોરબાએ જીવકોરબાએ અને ગયા એ બટુક બ્રહ્મચારી હવે ગામમાં ચોરે જતા રહો હવે ગામમાં ચોરે જતા રહો અમારે સાધુ બાવા જે કોઈ આવે છે ને એ ચોરે જ ઉતરે છે અહીં નથી ઉતરતા કઈ ઘેર ગ્રહસ્થને ઘેર તમારું શું કામ છે ચોરે જાઓ ન્યા જ બધા ઉતરે છે સાધુ બાવાઓ વર્ણી કે બાઈ અમે વસ્તીમાં જતા નથી ચોરે ના ફાવે અમને અમે તો અહીં જ મૃગછાલા પર પીપળા હેઠે બેસશું જેઠો ભગત એનો ઘરવાળો કે છો ને બેઠા આપણને ક્યાં નડવાના છે બાઈ કશું બોલી નહીં આંખો સામેથી મૂર્તિ તસુભર ખસતી નથી પ્રોબ્લેમ આ છે હવે એ તો કોઈને કહેવાય નહીં કે આ રોગ થઈ ગયો છે આંખમાં મૂર્તિ ગરી ગઈ છે તો હવે આંખમાં ક્યાં ખેંચવા જેવી આ તો ભગવાન છે આંખની કીકી ઉપર બેસી ગયા છે મૂર્તિ રૂપે મૂર્તિ આંખની કીકી પર બેસી ગઈ છે હવે કીકી ઉપર કશું મૂકી દો તમે તો પછી એ સિવાય કાંઈ દેખાય જ નહીં તીરમાં લીંબુ ખોસ્યું હોય એવું થઈ ગયું જ્યાં જોયે ત્યાં મૂર્તિ જ દેખાય એની મોટી આને રામાયણ થઈ પડી બાવરી બાવરી થઈને ઘરના કામ બધી આમ ફટાફટ પતાવા લાગી કૂવાને કાંઠે ઓટલે બેઠેલ વરની અંધારામાં પણ આમ દિવ્ય તેજ પાથરી રહેલા હતા
થોડી વાર થઈ આંગણામાં ખાટલા ઢળાવા લાગ્યા, હાંજ પડવા આવી એટલે બાળ બચ્ચા બધાય થાક્યા પાક્યા હતા, બધા ઊંઘવા લાગ્યા. વરની મૃગ ચર્મ હંકેલી અને આંગણા બાજુ આવ્યા ચાલતા ચાલતા. આંગણે આવ્યા, એક ખૂણે મૃગ ચર્મ પાથરીને પાછા ધ્યાન કરવા બેસી ગયા. પીપળેથી ક્યાં પહોંચ્યા? આંગણામાં પહોંચ્યા. બાઈએ જોયું કે આ બાવો તો ઠેક આંગણામાં આવ્યો. એને એના દીકરા ત્રિકમને વરની પાસે મોકલ્યો ને જઈને કહ્યું કે તમે આંગણે કેમ આવ્યા છો? બાળાજોગી બોલ્યા, ત્યાં ભેંસોણ બળદના પૂછડા વાગે છે. ત્યાં તમે ભેંસોણ બળદ બાંધી છે એના પૂછડા વાગે એટલે અમે અહીં આવ્યા. પશુની ગમાન વરની બેઠેલા એ ઓટલાની બાજુમાં હતી ત્યાં. ત્યારે ઓલો ત્રિકમ કે મારી માએ એવું કેવડાવ્યું છે કે એમાં શું, અહીંથી ઊભા થઈ જાઓ ને ત્યાં જ બેહવાનું છે. ત્યારે ભગવાને ઓલા ત્રિકમને કીધું, તારી માને મારી પાસે બોલાય. ઓલો કે મારી માએ કીધું છે અહીંથી જતા રહો. ત્યારે ભગવાન કે હાલ હું તારી મા પાસે આવું. ત્યાં આંગણામાંથી અંદરનો જે એનો વરંડો હોય ને બહારનો, એની અંદર જઈને મહારાજ ઊભા રહ્યા. અને ત્યાં જઈને બાઈ કે અરે અરે મહાત્મા, આટલે બધે તમે ઠેક આંગણેથી અહીં સુધી આવી ગયા, ઓસરી સુધી? ત્યારે મહારાજ કે આવીએ જ ને, ત્યાં તો ઢોરના પૂંછડા, અમને કેટલો ઢોરે પૂંછડા માર્યા એટલે બાઈ અમે અહીં આગળ રહેશું. ત્યારે બાઈ કે હારું, અહીં આંગણામાં બેહી રહેજો. અહીંથી ક્યાંય ઊભા થતા નહીં, પાછા ઘરકામમાં પોતે લાગી ગયા. પણ પેલી મૂર્તિ નજર સામેથી ખસે નહીં, આવી દશા થઈ. રાત ધીરે ધીરે થવા લાગી અને ત્યાં પછી નીલકંઠ વરની ઓસરીમાં આવીને બેઠા. ત્યારે બાઈ કે આવે, આ બાલાજોગીનું કરવું હું, આનો લબાચો લઈને નાખી આવું બહાર. મનમાં તો એટલો ગુસ્સો આવ્યો કે આને ના પાડું છું તો એ અંદર ઘરતો જ જાય છે, ઘરતો જ જાય છે, ઘરતો જ જાય છે. બહાર બેસવાની હા પાડી તો ઠેક ઓસરીમાં આવીને બેઠો. ત્યારે વરની કે હું શું કરું, તમે જ્યાં મને બહાર બેહાડ્યો ત્યાં કૂતરા આવે છે ગામના. હવે ગામના કૂતરા આવે, મારે બેહવું કેમ? એટલે હું અંદર આવ્યો છું અને કૂતરા મન અડી જાય તો મારે નાહવું પડે. ધર્મ પાકો પાડું છું એટલે કૂતરા અડે તો મારે નાહવું પડે અત્યારે, એટલે અહીં બેઠા છે. જેઠો ભગત કે બાપજી બેસો બેસો વાંધો નહીં, ઉદાર હતો એ, બેસો બેસો કે વાંધો નહીં, આ બાઈઓને તો બોલવાની ટેવ હોય, એ તો બટક બોલી છે કે થોડી બોલકની છે વધારે, પણ તમે ચિંતા ના કરો બેહો. અને પત્નીને કહેવા લાગ્યો કે કોઈને નિમંત્ર્યા હોય ને આપણે ઘેર જમવા માટે, પછી પેલો જેઠો ભગત કે કોઈને આવી રીતે વઢ્યા ના કરે, એને શાંતિથી રહેવા દેવાય. એ ક્યાં તને હેરાન કરે છે? હવે બાઈથી કહેવાય કે મને શું થયું છે, એમ આ વળગ્યો છે મને. હવે વળગ્યો કે પેલા તો દૂર બેઠા છે, હવે કેવી રીતે વળગ્યા છે ભગવાન એ તો જીવ કોઈ બહાર જાણે, બીજા કોઈ તો જાણતા નથી. બાઈ કે ઠીક બાવા, પણ હવે અહીં બેસી રહેજે, અહીંથી આગો પાછો થતો નહીં. મહારાજ કે નહીં થઈએ. થોડી રાત વીતી હશે અને ત્યાં પેલી મહેમાન બાઈઓ સાથે બાઈ ઓરડામાં વાતે વળગી વાતો કરે. પેલા બહારથી આવેલા મહેમાનો આરે, પણ કોઈ રીતે આની નજરથી મૂર્તિ ખસે નહીં. લો આવું આપણે કરવાનું છે. આ મહારાજને કેવું પડે ને, મહારાજ આને તમે મળી ગયા તો અમને એવું કરદો ને, તો ઉપાધિ મટે આ બધી માથાકૂટ કેમ ભગત? પણ નથી થતું, અહીં મહેનત વિના કાંઈ થતું નથી. આ બધી વાતો મહારાજે કરી દીધી, પણ આને મફતમાં દીધી છે ને, પણ પછી પાછા ભાગશે ને, ત્યાર પછી તો મહેનત જ કરવાની છે. ભગવાનનું કાર્ય બહુ અમુક બહુ વિચિત્ર છે. સત્સંગમાં કોઈ શરૂઆતના પિરિયડમાં હોય ને, એને ભગવાનનું સુખ બહુ આવવા લાગે, ભગવાન દેખાવા લાગે, ભગવાન હાલતા થઈ જાય, ચાલતા થઈ જાય, બેસતા થઈ જાય, ઉઠતા થઈ જાય. પછી સમયાંતરે જેમ જેમ એને સત્સંગમાં થોડો માનનો યોગ થવા લાગે, થોડી એની સેવાના વખાણ થવા લાગે, થોડી એની ભક્તિના વખાણ થવા લાગે, જેમ જેમ થોડું જાણતો થાય, જ્ઞાનવાળો થાય, એમ એમ ભગવાન પછી પાછા ભાગે. પછી ભગવાન ભાગે ને પછી એને ખાલી સાંભળે, જેવી રીતે પેલા રાજાએ જેમ મેવા મીઠાઈઓ ખાધા હોય ને પછી પીપળની ટેટી બાફીને ખાવાની આવે ત્યારે કેવું સાંભળે, એમ એને સાંભળે કે આવી રીતે ભગવાન ભેગા રહેતા હતા, ભગવાનનો આવું સુખ લેતો હતો, ભગવાનની આવી માનસી કરતો હતો, ભગવાનને આવી રીતે લાલ લડાવતો હતો, અત્યારે એવું થતું નથી, એવું થવા લાગે. ભગવાન ક્યાંય ગયા ના હોય, પણ ભગવાનનો એક એવો ખેલ છે, અતિશય સુખ આપે અને પછીથી વિયોગ પ્રગટ કરે, અને વિયોગ પ્રગટ કરીને પછી પાછા યોગમાં આવે, એ કોઈ દી છૂટે નહીં, એવું ભગવાનનું છે. મુમુક્ષુના આવા અનુભવ થતા હોય અને જેને અનુભવ કરવાની ઈચ્છા હોય એને થતા હોય. ગોદડું ઓઢીને હોઈ જાય, કોઈ દી વિચારે જ નહીં તો એને કોઈ અનુભવ થાય નહીં. પણ જેને અનુભવ કરવાની ઈચ્છા થાય કે મારે અનુભવવા છે મહારાજ, એને સુખ થાય.
चारे कोरे तमरा बोलवा लाग्या, नीरव शांति हती। धीमे धीमे वर्णी तो उठ्या अने बारना पासे जईन कड़ू ठपकार्यू। बाई ने थयुं नक्की ओलो बावो आव्यो छे। बारनु खोली ने कई के ए पेला तो वर्णी केवा लाग्या। अतिथि ने जमवानु पूछो, अतिथि ने जमवानु पूछो, अतिथि ने जमवानु पूछो, अतिथि ने जमवानु पूछो, अतिथि ने ईश्वर तुल्य जो, अतिथि ने ईश्वर तुल्य जो, अतिथि न करे जे सत्कार, 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 अतिथि रूपे आवे क्यारेक राम, अतिथि रूपे आवे क्यारेक राम, अतिथि रूपे आवे क्यारेक राम, अतिथि रूपे आवे क्यारेक राम। भगवान साकड खखड़ावी अली बाई, अतिथि ने कहीं जमाड़वानु कहीं शिक्षा छो के नहीं? गृहस्थ ना धर्म मा अतिथि देवो भव, अहीं बोलावी तो लीधो, हवार मा सुखड़ी दई दीधी आटली, पछी भूख ना लागी होय मने? जे भगवान कशुं जमवानुं इच्छता नथी, जे फळ फूलनो आहार करीने रहेवा वाळा छे, पण ज्यारे भगवानने एवी इच्छा थाय छे कि मारे आ जीवनुं रूडू करवुं छे, त्यारे भगवान सामेथी मांगणी करे छे। જીવનની અંદર એક વસ્તુ બહુ સમજવા જેવી છે, ભગવાનની, ભગવાનના મોટા સાધુની એક રીતને બહુ પાક્કી સમજી રાખેલી હોય અને જીવનમાં ક્યારેય વિઘન ન આવે। હું ઘણી વખત વાત કરું છું ઘનશ્યામજી અને સ્વામી ભુજવાળાની। સ્વામી જ્યારે લંડનના હેરો મંદિરમાં હતા, ભૂકંપ થયો હતો અને ત્યાં આગળ બધા મકાનો તારાજ થઈ ગયા હતા, ત્યારે બધો ફાળો કરવા માટે મહંત સ્વામીને ઘનશ્યામજી અને સ્વામી બે સંતો ગયેલા। અને ત્યાં કચ્છનો રિવાજ છે કે ત્યાંથી જે મોટા સાધુઓ આવે ને, એ એવું નહીં કે તમારે તમને ફાવે એ લખાવી દેજો, એમ સભામાં પૂછતા જાય, બોલો તમારું, બોલો તમારું, બોલો તમારું, બોલો તમારું, એમ આખી સભાની અંદર કોઈ કે મારા 2,000, 5,000, 500 જે એની સ્થિતિ હશે બધાએ કરાવ્યું। સભા પૂરી થઈ પછી બે ચાર એવા એકાંતિક ભક્તો બેઠા હશે, એની આગળ બંને સમર્થ સાધુઓ, બ્રહ્માંડની ગતિઓને રોકી શકે એવા સમર્થ સાધુઓ। એમાં સ્વામીએ કીધું, પેલા બે ચાર એકાંતિક ભક્તો બેઠા હશે એની આગળ, કારણ કે પાત્ર જોઈને વાત કરવી પડે ને, પાત્ર વિના તો પચે કેમ, સ્વામીએ એમ કીધું કે આ તો રિદ્ધ્યો સિદ્ધ્યો તો આ પગમાં આંટા મારે છે કે, પણ આ તમારા જેવાનું રૂડું થાય એને અર્થે તમારી પાસે આ માગણી કરી છે, નહીં તો રિદ્ધ્યો સિદ્ધ્યો તો આંટા મારે છે। એમ ભગવાનને કાંઈ ખીચડીની ખોટ ના હોય, ભગવાનને કાંઈ લાડવાની ખોટ હોય નહીં, પણ ભગવાન જ્યારે કોઈ જીવનું અતિ રૂડું કરવાને ઈચ્છે ત્યારે ઓલી બાઈને નથી ગમતું તો પણ માગે છે। ભગવાનને જ્યારે આપણું રૂડું કરવું હોય, સંતને જ્યારે આપણું રૂડું કરવું હોય ત્યારે આપણને ન ગમે તો પણ પરાને ભગવાન બજાવે, આપણને ન ગમે તો પણ આપણને સત્સંગ કરાવે, આપણને ન ગમે તો પણ આપણને તપ કરાવે, ભજન કરાવે, બધું કરાવે। જીવને તો ગમે છે કે ખગડાવ્યું, અરે ભાઈ અતિથિ દેવો ભવ કાંઈ શીખ્યા છો કે નહીં? અતિથિને કાંઈ જમાડવાનું તો કરો। ત્યારે બાઈ કે રાત પડી ગઈ છે, હવે સૂઈ જાઓ, રસોડું બધું અમે સંજેરો કરી દીધો છે ને, બધું આવે ક્યાંથી હું લાવું, બધું ધોઈને અમે તો ઢાંકી દીધું, બધું આવે કશું રહ્યું નથી। વર્ણી કે બાઈ ભૂખ્યા કાંઈ ઊંઘ આવે? તમે જ કહો આવે, તમે બધા જમીન બેઠા છો, અમને જ ભૂલી ગયા, તો ભૂખ્યા કેવી રીતે ઊંઘ આવે? બાઈને થયું શું કહેવું, કંઈ હૂંચતું નથી। મહેમાન બાઈઓ ધીમે રહીને જીવકોરને કહેવા લાગી, બાવા તો આવા જ હોય, બાવા તો એને ઘરમાં નખાય જ નહીં,
આ ઘરમાં નાખો ને આ ઘોને, પછી કોઈ દી બહાર જાય નહીં. ઘરમાં ગાલ્યો ને હવે ભોગવો. ઘરમાં કેમ ગાલ્યો? એટલે ઘણાય સત્સંગમાં ફિલોસોફરો હોય છે, બહાર જેમ સમાજમાં ફિલોસોફરો છે એમ સત્સંગમાં ફિલોસોફર હોય, કે સંતો તો ધગધગતો લોઢાનો ઘોડો કહેવાય. શું કહેવાય? ધગધગતો. જોજો ભાઈ, હા, ધગધગતો લોઢાનો ઘોડો કહેવાય. અને લોઢાના ઘોડાને ટાઢ લાગે ને ત્યારે તાપવો તો પડે, પણ દૂરથી. ઘોડાને જો હાથમાં લો તો દાજી જાઓ. તમે દૂરથી જો તાપી લો તો ઠંડી જતી રહે અને ઘોડાનો સદુપયોગ થઈ જાય, પણ જો ઘોડાને હાથમાં લો તો તમારા હાથ દાજી જાય. આને સત્સંગના ફિલોસોફર કહેવાય. કલ્યાણના માર્ગેથી હજારોના મૂળિયા ઉખેડ નાખે આ ફિલોસોફી. સાધુએ ધગધગતા લોઢાના ઘોડા નથી, સાધુએ ધગધગતા લોઢાને ઠંડા કરવાવાળા ગંગાના નીર છે. ધગધગતા લોઢા જેવો જે જીવ છે ને, લાખ મણની લોઢી તપી હોય ને ગંગાના ધરામાં નાખે ને તો હવેલી જેવી સ્વામી કે છોડ ઉછળે. એમ નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો સમાધિ જેવું સુખ વર્તે, સ્વામીએ વાતોમાં કીધું. પણ બધાને ના વર્તવા લાગે, બધાને ટાઢું ના થવા લાગે. ટાઢા થતાં કોકને 15 દી થાય, કોકને 15 જન્મે થાય. એમાં નિરંજનાનંદ સ્વામીનો દોષ નથી. જો ગોપાળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી પાસે બેસીને બધાને ટાઢું થઈ જતું હોત તો બધા મુક્તાનંદ થઈ ગયા હોત, પણ નથી થતું. શ્રીજી મહારાજ કે આ બધા મુક્તાનંદ થઈ જાય તમારે કોઈને સાચવવા જ ના પડે, પણ નથી થતું. કારણ કે જીવની મુમુક્ષુતા પર પણ આધાર રાખે છે. વર્ણી કે છે, પેલી બાઈઓ કે છે, આવા બાવાને નાખવાના જ નહીં ઘરમાં. એ તો આવે એટલે તમારું ઘર આવવું જ, એકવાર ગાલો એટલે જાય જ નહીં. શું કરવા ઘરમાં ગાલ્યા? તો હવે ભોગવો. બાળા જોગી કે ભાઈ ચૂલે જુઓ તો ખરા, કંઈક મળી રહેશે. જીવકોર કે આ બાવો કેવો છે, આ ટાણે વાળું શેનું કરાવવું? આ રાત પડી 10 વાગ્યા છે, વહેલા બોલ્યો હોત તો કરાવત, હવે કાંઈ નથી. ખીચડીનું હાંડલું ધોઈને ચૂલે મૂકીને અહીં બેઠી છું. વર્ણી કે ખોટું શું કરવા બોલો છો, હાંડલું તો હજુ અડધું ભર્યું છે, એમાંથી અમારે તો કડછો જ જોઈએ છે, એક ચમચો જાજુ નહીં, થોડુંક જ જોઈએ છે, એમાં ના પાડો છો? તે ફળીમાં ખાટલે આડા પડેલા જેઠાભાઈ આ સાંભળ્યું, એ બહુ ઉદાર હતા એવું લાગ્યું. એને વળગવા જેવું હતું, વળગ્યા જીવખોરભાઈને. આ ભગવાનનું આવું છે, હવે આ ડાયો છે તે એને વળગતા નથી, ઓલીને વળગ્યા છે. કારણ કે લાવીએ ને એટલે. જેઠા ભગત કે ઊંધું ઊંધું આમ ફરતા ફરતા ખાટલામાં અવાજ સાંભળીને જાગ્યા ને ઓરડે ગયા. વર્ણીએ કહ્યું, પટેલ, ઓ પટેલ, આ તમારા પટલાની કેવા છે, અમને ભૂખ લાગી છે, જમવાનું તો પૂતતા નથી, માગીએ છે તો જૂઠું બોલે છે. હાંડલાની અંદર ખીચડી પડી છે તોય પણ એનો જીવ અમને આપવામાં હાલતો નથી. ત્યારે ઓલો જેઠો ભગત કે દેને અલી કે આપને બાવાને બોલાવ્યો છે પછી દેવું તો પડે ને આપણે. ત્યારે વર્ણી કે ઓલી પત્ની બોલી કંઈ છે જ નહીં. વર્ણી કે ચૂલે જઈને જોવો તો ખરા, જોયા વગર શું કહો છો, નથી નથી. બાઈ દોડતી અંદર ગઈ, એને હાંડલું ધોઈને ઢાંકી દીધેલું, ઊંધું વાળી દીધેલું હતું એ હાંડલું છતું. ઉપાડ્યું તો થોડું ભારે લાગ્યું અને અંદર જોઈ તો ખીચડી અડધી ભરેલી. આ ભગવાનનું કાર્ય. વર્ણી પટેલ સામે જોઈને હસવા લાગ્યા, જોયા તારી ઘરવાળી ખોટું બોલતી હતી, નીકળીને ખીચડી. ઓલી ભાઈ વિચાર, મેં ધોયું છે મારા હાથે, આ બાવો ચોક્કસ કામંટું મૂન્યો છે, આને તો વિદાય જ કરવો પડે, આ રાત રહેશે તો પ્રોબ્લેમ કરશે. એટલે એને કંઈક બીતા બીતાઈ ખીચડી આપી તો ખરી નીલકંઠ વર્ણીને. ફાણસના અજવાળે મૃગ ચર્મ પર ભગવાન બેઠા, ખીચડીનો કોળિયો ભર્યો અને આમ ખીચડી આમ મોઢામાં મૂકે ને ત્યાં આમ 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 મૂકવા જતા મહારાજે એઠી મૂકી. મહારાજ કે, એ ભાઈ, આ કાંઈ ખીચડી કોરી કોરી ઉતરતી હશે કે? આવે ભાઈ, શું જોયે છે તારે? જો આ કોળી ખીચડી કંઈ ગળા હેઠે ઉતરે નહીં, કંઈ ઘીનો છાંટો બાટો દો આને, આની પર ઘીનો છાંટો નાખો તો હરકી કંઈક થાય. બાઈએ ઘી પીરસ્યું. વર્ણી કે, અમારે તો એવું છે કે અમે તો દૂધે વાળું કરીએ, કે દૂધ વિના તો કોઈથી જમતા. બાઈ કે, ખરો માથાનો દુખાવો મળ્યો છે,
ખીચડી થી ઘીએ ગયો, ઘી થી અહીં ગયો, બહાર બેઠો તો પીપળે, પીપળે થી આંગણે, આંગણે થી વરંડામાં, વરંડામાંથી ઓસરીએ, ઓસરીએ થી ખીચડીએ, ખીચડીએ થી ઘીએ, ઘીએ થી દૂધ ઉપર. ઓલી બાઈ કે ભોગ લાગે, આને ક્યાં બોલાયો કે આટાને, અત્યારે દૂધ ક્યાંથી લાવું, રાતના 10 વાગે, અત્યારે તો ભેંસો બધું દોઈ લીધું, દૂધ મેળવી દીધું ને બધું પૂરું થઈ ગયું. બાળા જોગી કે મેળવી દીધું હોય તો ભલે ને મેળવી દીધું, આ ભેંસો ગાયો તો આટલી બાંધી છે અહીં આગળ ફરજાની અંદર, એને શું કરવાની. ત્યારે ઓલી બાઈ કે તમે બાવા બન્યા, કેટલી ઉંમરમાં બાવા થઈ ગયા હતા? આ કે 11 વર્ષે નીકળી ગયો હતો આમ તો ઘર છોડીને. ઘેર હતું કઈ દૂજનું કે એવું હતું કઈ કે નહોતું કઈ? વરની કે હતું ને, તો તમને હતું પણ કોઈ દી દોવા ગયા હતા? તો કે ના, દોવા નથી ગયો. તો તમને ક્યાંથી ખબર પડે? આ ગાયો બેસો હોય ને દિવસમાં 2 વખત દોવા દે, એક હવાર ને હાંજે, એ 2 પતી ગયું, રાતે 10 વાગે કોઈ ના દોવા દે. વરની કે એવું તે હોય, તાંબડી લઈને તમે દોવા તો બેસો, લાવો હું તાંબડીને આંગળી અડાડી દઉં એટલે ભેંસ દોવા દેશે. આ બાઈ કે હું આ બાવો કરે છે? જેઠો ભગત કે કરને કે આવે, એ કહેતો હોય કરતું, એટલે હવે પાછું આનું તો માનવું જ પડે. એ બાઈએ પછી ખીચડીનો પરચો તો જોયો તો, એટલે જોગી સામે વધારે રગઝક ના કરી, ઝટ તાંબડી લઈ વરની આંગળી અડાડી બાઈ ફાણસને અજવાળે ભેંસ પાસે દોવા બેઠી. હજુ આંચનને અડે એ પહેલાં તો ભેંસે પારસો મૂકી દીધો, ભગવાનના પ્રતાપે પારસો મૂકી દીધો, દૂધ ટપકવા લાગ્યું, કાઢવું ના પડે, ટપકવા લાગ્યું, શેરો છૂટવા લાગી. બાઈએ હરખ ભરીને દૂધ દોઈ લીધું. રોજ 1.25 તાંબડી ભરાતી અને આજે સાંજે તો હજુ 2 હતી, છતાં અત્યારે આખી તાંબડી છલકાવીને દૂધ ભરી દીધું. આ કોને કર્યું? ભગવાને કર્યું. આપણે ગમે એટલું ખેંચી ખેંચીને થાકીએ તો કાંઈ પૂરું થાય નહીં, અને ભગવાન ધારે ને તો વગર ખેંચે પૂરું કરે. એટલે ભગવાનના ભરોસે જીવવું, ભગવાનના ભરોસે બધું નાખવું. તાજું દૂધ તાંસળી ભરીને બાઈએ બાળા જોગીને આપ્યું. વરની કે ગાળ્યા વિના દૂધ કે જળ પીવે પશુ કહેવાય, ગાળ્યા વિના તો પીવાય નહીં. પટેલ કે જોગી અમે ગળનું વાપરતા જ નથી, ભેંસનું દૂધ તાજું છે, અમારે ગાળવાનું આવતું જ નથી, સીધું જ પીવાનું હોય તો એ ગાડીને આપશો તો જ જમશું, નહીં તો આ બેઠા કે. વરની કે બાઈ કે ખરો દુખાવો છે આ તો, હવે દૂધ આવ્યું તો ગાળવાનું ક્યાંથી ગાળવું, ગળનું જ નથી ઘરમાં, સત્સંગ વિનાના ઘરમાં ગળનું ગોતવું હોય તો તકલીફ થઈ જાય, ગળનું જ ના મળે, ઘરમાં ગળનું મળે નહીં, સાણાથી ગાળવું. ત્યારે પટેલ પટલાની 2 ચિંતામાં પડ્યા. વરની કે તમારી પેલી નવી નકોર બાંધની પડી છે ને, ઓલી નવી નકોર પડી છે બાંધની, એને કાઢો, પાણીથી પલાળો, ધોઈ નાખો એ કપડાને, અને પછી દૂધ ગાળો. ભાઈ કે જબરો છે આ તો, બધું જ જોવે છે, બધું જ જોવે છે, ક્યાં હું પડ્યું છે મારા ઘરની અંદર, હવે આ જાય તો સારું છે વહેલો સવારની અંદર. એને તો લીધી એ બાંધણીને, એને ધોઈને દૂધ ગાળ્યું, અને પછી દૂધ ગાળીને આપ્યું. મધરાતે મહારાજ ખીચડીને દૂધ આરોગ્યા, ચડું કરીને ઓસરીના એક ખૂણે જઈને સૂઈ ગયા. ઓલી બાઈ કે આ જતો રહે તો સારું છે, રોકાય નહીં. મહારાજ કે અમે રોકાવાના છે ક્યાં, ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેવાય નહીં, એવો શ્રીજી મહારાજ કે મારો સ્વભાવ છે, હું રહેતો હોઈશ, બંધાવ નહીં, પકડાવ નહીં, ક્યાંય બંધાતો નથી, ક્યાંય પકડાતો નથી, કોઈના બંધનમાં નથી આવ્યો, મોટા રાજાના બંધનમાં નથી આવ્યો, તોરી તારા દૂધ ખીચડીના બંધનમાં આવવાનો છું, આ તો બીજ નાખતો જોઉં છું કોક દી ઉગે. મહારાજ અડધી રાત્રે ત્યાંથી ચાલી નીકળ્યા. જીવકોર બાઈને આખી રાત ઊંઘ ના આવી. પેલી વર્ણિની મૂર્તિ એના અંતરમાં હરખાતી પરખાતી જ રહી. પટેલના અંતરમાં પણ એનું અગમ્ય સુખ અનુભવાતું હતું. સવારે જાગ્યા ને જોયું તો બાળા જોગી ચાલ્યા ગયા ત્યાં, બધી સમસ્યાઓ હવામાં વિલીન થઈ ગયાની, હવે કોઈ પ્રોબ્લેમ નહીં, ગયો બસ, કામન ટુમન્યો ગયો. વરણીએ આપેલો પરચો સંભાળીને એ મૂર્તિને સંભાળ્યા કરતા. પછીથી 22 વર્ષ પૂરા થયા આ વાતને, 22 વર્ષ. અને સંવત 1877ની સાલમાં જ્યારે શ્રીજી મહારાજે લોયામાં શાકોત્સવ કર્યો, 40 રંગેડામાં 18 મણ ઘીનો વઘાર કર્યો, કડબનો પૂળો લઈને મહારાજ શાક હલાવે અને એમાં રીંગણા ઘીની અંદર ડૂબાડતા હતા, એ સમયે છેલ્લો રંગેડો 40 રંગેડા સુરાબાપુના દરબારગઢમાં મૂક્યા હતા, 40 ચૂલો કરી હતી મહારાજે. અત્યારે જે છે તો એક જ છે પ્રસાદીની, તે સમયે 40 આખા ફળિયામાં ચૂલો કરી હતી.
અને જ્યારે મહારાજ છેલ્લા રંગેડા પાસે જઈને જ્યારે હલાવતા હતા એ સમયે પોલારપુરનો સંઘ ત્યાં આવ્યો અને પોલારપુરનો સંઘ આવ્યો એમાં આ ડોસી ગરડા ડોસી જીવકોરભાઈ વર્ષો પહેલાં ભગવાનને જોયેલા એ ડોસીમાં આવ્યા આંખ આડે હાથનું આમ નેજું કરીને જોવા લાગ્યા કે કોણ ભગવાન છે એમ ભગવાન સ્વામીનું નામ સાંભળેલું એટલે કોણ ભગવાન છે એ ભગવાનને જોતા ત્યાં આગળ ઊભા રહી ગયા જેવું 22 વર્ષ પહેલાં મૂર્તિને જોઈને મન ખેંચાયું હતું એવી જ રીતે ફરીથી એ મૂર્તિમાં મન ખેંચાયું ચોટી ગયું સંઘ તો ક્યારનો ભગવાનના દર્શન કરીને સભામાં બેસી ગયો પણ ડોસીમાં સંઘથી જુદા પડીને એકલા કેટલી વાર સુધી ત્યાં ઊભા રહ્યા પગ જાણે આમ ખોડાઈ ગયા હોય એમ ડોસીમાં મહારાજની હામું જોઈ રહ્યા શ્રીએ ડોસીમાં તરફ જ્યાં નજર કરી અને નજરના તાંતને ડોસી ખેંચાઈ ગયા સાંભર્યો દે દો જય હેત ભારે 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 પાંગરી પ્રેત જીવનને આરે પાંગરી પ્રેત જીવન ને આરે મારો મન ખો સુધારે આજ 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 આય ખાને અંતે મળ્યા રાજ 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 સાંભર્યો દે દો જે હેત ભારે સાંભર્યો દે દો જે હેત ભારે શિવકોરભાઈ ઓળખતા નથી પણ મહારાજ તો ઓળખે છે એટલે મહારાજે ઓલું શાક હલાવતા હલાવતા કીધું એ ડોસીમાં ઓળખો છો અમને ઓળખાણ પડે છે કાંઈક ત્યારે ઓલી માજી એમ બોલ્યા તમને બધા ભગવાન કે છે હું તો પગે લાગવા આવી છું અને તમારું મુખડું મને ક્યાંય જોયાનું સાંભળે છે ખરું કે સાંભળે છે મને ત્યારે મહારાજ મંદ મંદ હસતા હસતા બોલે છે બાળાજોગી યાદ આવે છે બાળાજોગી તમારા સાસુમાં ધામમાં ગયા તા ને 13માની સુખડી જમાડીથી નોલી ઓસરીથી અરે તમારા પીપળેથી ઓસરીને ઓસરીથી આંગણે ને પછી તમારા ઘરમાં ખીચડી ઘી ને દૂધ સાંભળે છે તાંબડી ડોસીમાં કે આ બાલાજોગી એ તો બહુ ચમત્કારી જોગી હતા ત્યારે શ્રીજી મહારાજ કે એ જોગી બીજા કોઈ નહીં અમે પોતે જ હતા હા હા કે સાંભળ્યું ઓહો તમે પોતે ભગવાન હતા હું તો કાંઈ સમજી નહીં હું તો તમને કામન ટુમણિયા સમજતી હતી ને કેટલા દીથી ગોતતી હતી ને ઘણી વખત 22 વર્ષમાં તમને બહુ વખત યાદ કર્યા કે બાલાજોગી ક્યાં હશે તે તમે તો ભગવાન હતા મને પહેલાં કીધું હોત તો મારે ઘેર આવ્યા તો મારે ઘેર જ બાંધી દેત ને તમને ત્યારે શ્રીજી મહારાજ કે અમારે કોઈ ઘરમાં બંધાવવું નથી એના માટે તો અમે કોઈને અમારી ઓળખાણ આપીને રહેતા નથી જો અમારે બંધાવવું હોત તો મોટા રાજપાટમાં બંધાયા હોત અમને અમારી અમને અમારા પૂર્વાશ્રમના ભાભી અમારા માતા પિતા અમારા ભાઈઓ પણ બહુ હેતને લાલ લડાવતા પણ અમારે ક્યાંય બંધાવું નહોતું હું તો એક જ જગ્યાએ બંધાવું છું જે મારી પાસે બંધાય છે એના હૃદયમાં હું બંધાવું છું જે મને હૃદયમાં બાંધી રાખે છે જેને મને હૃદયમાં બાંધી રાખે છે હું એની પાસે બંધાઈને રહું છું મારું બીજું કોઈ એડ્રેસ નથી ત્યારે ભાઈ કે છે હું કેવી અભાગની તમને ટાઈમે જમવાનું ના દીધું આ કર્યું અને બધું દુઃખ થવા લાગ્યું શ્રીજી મહારાજ કે ચિંતા ના કરો બસ હવે તમારે આ સોનાનો સૂરજ ઉગ્યો થોડો સમય તમારા આયુષ્યને છે થોડા સમય પછી તમે દેહ છોડશો ને હું તમને મારા ધામમાં લઈ જઈશ પટેલને પણ દર્શન કરવા મોકલજો આવે પોલારપુરથી અને ત્યારે ભાઈ કે છે હા હું પટેલને પણ મોકલીશ પણ અમારા બેયનું કલ્યાણ કરજો તમે તો અક્ષરધામના અધિપતિ છો તમે તો અંધકાળે તમારા ભક્તને લેવા આવો છો અને ત્યારે ભગવાને કીધું હું ચોક્કસ
અંત કાળે તમને બંનેને મારા ધામમાં લઈ જઈશ. આવું મહારાજે લોયામાં જીવકોરબાઈ પોલારપુરના એને વરદાન આપ્યું છે. છેલ્લે બે કડી ગાય આપણે કથાને પૂર્ણ કરીશું. સંત સમાગમ કરીને આજ, સંત સમાગમ કરીને આજ, બ્રહ્મ ભાવે ભજી થાવો દાસ, બ્રહ્મ ભાવે ભજી થાવો દાસ, સંત સમાગમ કરીને આજ, સંત સમાગમ કરી આજ, બ્રહ્મ ભાવે ભજી થાવો દાસ, બ્રહ્મ ભાવે ભજી થાવો દાસ, પ્રભુનો જોગ થયો છે ભારી, 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 ગામે જવાની ખુલી છે બારી, 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 માટે માયાના બંધન મનાવો, માટે માયાના બંધન મનાવો, મૂર્તિના સુખ માની નિત્ય જાઓ, મૂર્તિના સુખ માં નિત્ય જાઓ, અલૌકિક ભાવે રાખો નાથ, અલૌકિક ભાવે રાખો નાથ, અલૌકિક ભાવે રાખો નાથ, અલૌકિક ભાવે રાખો નાથ, પીવડાને ભરી રાખો બાથ, પીવડાને ભરી રાખો બાથ, પીવડા ને ભરી રાખો બાથ, પીવડાને ભરી રાખો બાથ, પીવડાને ભરી રાખો બાથ, પીવડાને ભરી રાખો બાથ. શ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.